અનિલે કેકના 5 ટુકડા ખાધા, ફિરોઝે 2 ટુકડા ખાધા. જો શરૂઆતમાં સમાન માપના 10 ટુકડાઓ હોય તો કેટલા ભાગની કેક ખવાયેલ હશે, આ કયા પ્રકારની કેક છે તે આપણને કહ્યું નથી. પરંતુ હવે આપણે જોઈએ કે આપણે આને દોરી શકીએ કે નહીં. તો સૌ પ્રથમ હું અહીં આ કેક દોરવાનો પ્રયત્ન કરીશ. આપણે કેકને ઉપરથી જોઈ રહ્યા છીએ, માટે તે કંઈક આ પ્રમાણે દેખાશે. અહીં કેકને એક સમાન 10 ટુકડામાં વિભાજિત કરવામાં આવી છે. તો સૌ પ્રથમ આ કેકને 10 એક સમાન ટુકડામાં વિભાજિત કરીએ. તેના માટે સૌ પ્રથમ હું આ કેકને 2 ભાગમાં વિભાજિત કરીશ, કંઈક આ પ્રમાણે. યાદ રાખો, હું અહીં માપક્રમ પ્રમાણે નથી કરતી, પરંતુ તમને તે સમજાઈ જશે. હવે આપણે આ બંને ભાગને એક સમાન 5 ભાગમાં વિભાજિત કરીએ. 1, 2, 3, 4 અને 5. 1, 2, 3, 4 અને 5. આમ મેં અહીં આ કેકને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એક સમાન ટુકડામાં વિભાજિત કરી. આમ આપણી પાસે શરૂઆતમાં કેકના 10 ટુકડાઓ છે. હવે તેઓ આપણને કહે છે કે અનિલે 5 ટુકડા ખાધા, માટે 1, 2, 3, 4 અને 5 આ 5 ટુકડા અનિલે ખાધા. તમે એવું કહી શકો કે અનિલે આ કેકનો 5 દશાંશ ભાગ ખાધો. પરંતુ તેઓ આપણને એવું નથી પૂછી રહ્યા, પરંતુ તેઓ આપણને અહીં પૂછી રહ્યા છે અનિલ અને ફિરોઝે એક સાથે મળીને આ કેકનો કેટલામો ભાગ ખાધો. હવે ફિરોઝ આ કેકના 2 ટુકડા ખાય છે, માટે અહીં આ 1 ટુકડો અને અહીં આ 2 ટુકડો. તો હવે અહીં પ્રશ્નનો જવાબ આપીએ, કેટલા ભાગની કેક ખવાયેલ હશે? આપણે જાણીએ છીએ કે આ કેકને એક સમાન 10 ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવી હતી, અને હવે તેનો કેટલામો ભાગ ખવાયેલો છે? 1, 2, 3, 4, 5, 6, 7 ટુકડાઓ ખવાયેલા છે. આમ કેકનો 7 દશાંશમો ભાગ ખવાઈ ગયો છે. તો હવે આપણે તે જવાબ અહીં ટાઈપ કરીએ. 7 દશાંશમો ભાગ, 7 દશાંશમો ભાગ. જવાબ ચકાસીએ. આપણે વધુ એક ઉદાહરણ જોઈએ. કેવીને કેકના 2 ટુકડા ખાધા, ફિરોઝે 1 ટુકડો ખાધો. જો શરૂઆતમાં 6 ટુકડાઓ હોય અને બધા ટુકડાનું માપ સમાન હોય તો કેટલા ભાગની કેક ખવાયેલ હશે? તો હવે આપણે આ પ્રશ્નને ઉકેલીશું. તે જ સમાન રીતનો ઉપયોગ કરીશું. આપણને કહેવામાં આવ્યું છે કે શરૂઆતમાં કેકના 6 એક સમાન ટુકડાઓ છે. તો સૌ પ્રથમ કેકને 6 એક સમાન ભાગમાં વિભાજિત કરીએ. તેના માટે હું કેક દોરવાનો પ્રયત્ન કરીશ. હું અહીં હાથથી દોરી રહી છું, પરંતુ તમે તે સમજી શકશો. હવે આપણે તેના 6 ભાગ કરીએ. સૌ પ્રથમ તેના 3 એક સમાન ભાગ કરીએ, જે કંઈક આ પ્રમાણે આવશે. અને હવે આ દરેક ભાગના વધુ 2 ભાગ કરીએ, કંઈક આ રીતે. તો હવે આપણી પાસે આ કેકના 6 એક સમાન ટુકડાઓ છે. હવે તેઓએ અહીં આપણને કહ્યું છે કે કેવિન 2 કેકના 2 ટુકડા ખાય છે, માટે અહીં આ 1 ટુકડો અને અહીં આ 2 ટુકડો. ત્યારબાદ ફિરોઝ કેકનો 1 ટુકડો ખાય છે, તેથી તે આ 1 ટુકડો થશે. હવે આપણને અહીં પૂછવામાં આવ્યું છે કે કેટલા ભાગની કેક ખવાયેલ હશે. આપણે જાણીએ છીએ કે અહીં આ કેકને 6 એક સમાન ભાગમાં વિભાજિત કરવામાં આવી છે, અને ત્યારબાદ કેવિન અને ફિરોઝે સાથે મળીને 1, 2, 3 ટુકડા ખાધા છે. આમ 3/6 ભાગની કેક ખવાઈ ગઈ હશે.
જો તમે અહીં આ અપૂર્ણાંકને અતિસંક્ષિપ્ત રૂપમાં ફેરવવા માંગો તો તમે અહીં અંશ અને છેદનો ભાગાકાર 3 વડે કરી શકો. આ પ્રમાણે 3 ભાગ્યા 3 1 અને 6 ભાગ્યા 3 2 થાય. આમ અહીં અડધા ભાગની કેક ખવાઈ ગઈ છે. તો હવે આપણે અહીં જવાબ તરીકે 3 ષષ્ઠમાંશ અથવા 1 દ્વિતીયાંશ લખી શકીએ. 3 ભાગ્યા 6 એટલે કે 3 ષષ્ઠમાંશ અને જવાબ ચકાસીએ.